સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે બીઆરસીના અધ્યક્ષ સ્થાને બે દિવસીય વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 70 પ્રાથમિક શાળાઓના 70 કૃતિઓ સાથે ભાગ લીધો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીની મિડલ સ્કૂલ ખાતે જીસીઈઆરટી ગાંધીનગર દ્વારા તાલુકા લેવલના વિજ્ઞાન મેળાનું લીંબડી બીઆરસી ઓસકભાઈ વાઘેલાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું, જેમાં લીંબડી તાલુકાની 70 શાળાઓએ ભાગ લીધો હતો. જ્યારે આ વિજ્ઞાન મેળામાં 70 અલગ અલગ કૃતિઓના મોડેલ લઈને 140 બાળ વિજ્ઞાનિકોએ આવી પહોંચેલા, તેમજ આ વિજ્ઞાન મેળામાં વિજ્ઞાન શિક્ષકો 70, સીઆરસી 15, બીઆરપી 9 હાજર રહ્યા હતા. ત્યારે બાળ વિજ્ઞાનિકોએ અલગ અલગ કૃતિઓ જેવી કે દ્રાવ લિક્વિડ ખેતી માટે ઉપયોગી પદ્ધતિ, અંકની ગાણિતિક પદ્ધતિ, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની પદ્ધતિ, આરોગ્ય સાવચેતીની પદ્ધતિ જેવી અલગ અલગ 70 કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવી હતી. ત્યારે આ વિજ્ઞાન મેળાને નિહાળવા અને બાળ વિજ્ઞાનીઓનો ઉત્સાહ વધારવા આશરે 3000થી પણ વધારે બાળકો, 200થી વધારે શિક્ષકો, તેમજ લીંબડીના આશરે 1500 જેટલા રહીશો દોડી આવ્યા હતા. અને આ વિજ્ઞાન મેળામાં બાળ વૈજ્ઞાનિકોને મોડેલોને જિલ્લા લેવલે મોકલવા માટે નિર્ણાયક તરીકે ઘાટીલા સાહેબ અને મકવાણા સાહેબ આવ્યા હતા. આજે અમે 41 માર્વસ નામનો પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છીએ. અહીં 40 લખોટી ગોઠવેલ છે. 41મી લખોટીને એવી રીતે ગોઠવો પણ એક પણ લખોટીને કાઢ્યા વગર સમાય જાય. જીસીઆરટી દ્વારા વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવે છે અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની પ્રેરણાથી પહેલા સીઆરસી કક્ષાનો વિજ્ઞાન મેળો કરવામાં આવે છે, ત્યારબાદ તાલુકા કક્ષાનો આવે છે. સીઆરસી કક્ષાએ જે વિજ્ઞાન મેળામાં જે શાળાઓએ ભાગ લીધો હોય છે અને એ શાળામાં પાંચે પાંચ વિભાગમાં જે પ્રથમ નંબરે કૃતિ આવી હોય એ તાલુકા કક્ષાએ ભાગ લે છે. અહીં લીંબડી તાલુકા અને બીએસસી ભવન દ્વારા જે આયોજિત કાર્યક્રમ છે એની અંદર 70 કૃતિઓ આવી છે અને એ 70 કૃતિઓ લઈને 140 બાળકો આવ્યા છે અને 70 શિક્ષકો આવ્યા છે. દીપકસિંહ વાઘેલાનો રિપોર્ટ, લીંબડી.